સુરત કલેક્ટરાલયે આવેદન પત્ર આપવા પહોંચેલા રાજમાર્ગના દુકાનદારો, ઓફિસ ધારકો અને રહીશોએ જણાવ્યું હતું કે સુરત શહેર વિસ્તારમાં આવે મસ્કતી હોસ્પિટલ મેટ્રો સ્ટેશન માટે રાજમાર્ગ પર મસ્કતી હોસ્પિટલથી સુરત મૈધરપુરા હેડપોસ્ટ ઓફિસ સુધી વાહન વ્યવહાર માટે રસ્તો બંધ રહેશે, જે અંગે સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા હંગામી જાહેરનામું બહાર પાડ્યું છે, જેને લઈ દુકાનદારો ઓફિસ ધારકોના રોજગાર પર પણ સીધી અસર પડનાર છે, જેથી દુકાનધારકો અને ઓફિસ ધારકો સાથે રહીશોએ વિરોધ નોંધાવ્યો હતો. મારું નામ તાહેરભાઈ લોખંડવાલા છે. અમે સુરતના ટાવર રોડના વેપારી મિત્રો કલેક્ટર સાહેબ પાસે જે હમણાં DCR 12 પડ્યું છે ટાવર રોડ બંધ કરવા માટેનો, મેટ્રોનું કામ ચાલુ થવાનું છે એના માટે એક વર્ષ માટે રોડ બંધ કરવાની રજૂઆત થઈ છે, એના સામે અમે વિરોધનો લેટર આપવા આવ્યા છે. અમારી ફક્ત એક જ માંગણી છે કે ટ્રાફિક વ્યવહાર ચાલુ રહે, મેટ્રોનું કામ ચાલુ રહે. મેટ્રોને અમે ફૂલ સપોર્ટ કરીએ છીએ, મેટ્રોથી અમારો કોઈ વિરોધ નથી. બસ એટલી જ માંગણી છે કે મેટ્રોના કામ સાથે અમારું બી કામ ચાલુ રહે, કારણ કે આ કામ બંધ થવાથી વેપારી મિત્રોને ખાસું નુકસાન થશે, આર્થિક શારીરિક મેન્ટલ. આ બંધ થવાથી લોકોના જે માણસો છે એ બે રોજગાર થવાની પણ ચાન્સીસ છે. રજૂઆતો અમે કલેક્ટર સાહેબને, કમિશનર સાહેબને, SMC ના કમિશનર સાહેબને, ગાંધીનગર CM બધાને આપીશું. રાજમાર્ગના દુકાનદારો, ગોડાઉનવાળા, વિવિધ ઓફિસવાળા, આરોગ્ય સેવાઓ, જીવન જરૂરિયાત સેવા પૂરી પાડતા તમામ ધંધાર્થીઓ રાજમાર્ગ પર મસ્કતી હોસ્પિટલથી મૈધરપુરા હેડપોસ્ટ ઓફિસ સુધીના સ્થાનિક રહીશો મોટી સંખ્યામાં કલેક્ટરાલય પહોંચ્યા હતા અને પોતાનો વાંધો મૂક્યો હતો. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત.